ઉત્તર પ્રદેશ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને શુક્રવારે સોનભદ્ર જતી વખતે નારાયણ પોલીસ સ્ટેશન ખાતે રોકી લેવામાં આવ્યા. તો આ મુદ્દે પ્રિયંકા ગાંધીએ વિરોધ નોંધાવતા રસ્તા પર બેસી ધરણા શરૂ કર્યા. પ્રિયંકા ગાંધીનો નવોદા, પીડિત પરિવારને મળતા રોકાયા તો બેઠા ધરણા પર. જ્યાં સુધી કારણ નહીં જણાવો ત્યાં સુધી કરીશ ધરણા. સોનભદ્ર હત્યાકાંડના પીડિતોને મળવા જઈ રહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના કાફલાને રોકવામાં આવ્યો. પ્રિયંકાના કાફલાને નારાયણપુર પોલીસ સ્ટેશનની પાસે રોકવામાં આવ્યો તો પ્રિયંકા ગાંધીએ ઉગામ્યું ધરણાનું શસ્ત્ર. ધરણા પર બેસી ગયા બાદ તેઓએ માંગ કરી કે હું જ્યાં જઉં ત્યાંનાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે તેવું કંઈ નથી. તેઓએ કહ્યું કે જો 144ની કલમ લાગેલી હોય તો હું માત્ર 3 લોકોને લઈને જઈશ, તો પણ મને રોકવામાં આવી. મેં સિર્ફ ઇતના કહે રહી હું કે મેં પીડિતો સે મિલને જા રહી હું. મેને કહા ભી અગર 144 હૈ મેં 3 લોગો કો લેકે જાઉંગી, ઉસસે ઝ્યાદા નહીં. મુજે સિર્ફ ઉનસે મિલના હૈ. તો પ્રિયંકાએ કહ્યું કે મને જિલ્લા તંત્રના અધિકારીની કોપી બતાવવામાં આવે કે મને શા માટે રોકવામાં આવી. આ અંગે પ્રિયંકાએ પ્રતિક્રિયા આપતા ટ્વીટ પણ કર્યું. જ્યારે જતા રોકવામાં આવી ત્યારે મેં પૂછ્યું કે મને શા માટે રોકવામાં આવી તો તેઓની પાસે કોઈ જવાબ નહોતો. જબ મેં મિર્ઝાપુર પહોંચી તો મુજે રોકા ગયા કે આપ મિર્ઝાપુર નહીં જા સકતે. તો મેને કહા ક્યું નહીં જા સકતી, કુછ ઓર્ડર દિખાઈએ, કોઈ ધારા હો, કુછ હોગા. મિર્ઝાપુર મેં ઉસ સમય કોઈ ધારા નહીં, સિર્ફ સોનભદ્ર મેં 144 થી. ઉસકો ભી મેં કહ રહી થી કે મેં ઉસકા ઉલ્લંઘન નહીં કરું, શાંતિપૂર્વક જાઉંગી 3 લોગો કો લેકે. ત્યારબાદ તેઓને ગેસ્ટ હાઉસ લઈ જવામાં આવ્યા અને તેઓએ કાર્યકર્તાઓને કહ્યું કે જ્યાં સુધી મને પીડિતોને નહીં મળવા દેવામાં આવે ત્યાં સુધી હું અહીંથી નહીં જઉં. તો જબ મેં જાને લગી તો ફિર મુજે ગિરફ્તાર કરકે યહાં લે આયે. તો મેં યહાં ઇંતજાર કરૂંગી, લેકિન મેરી યે ઈચ્છા હૈ કે જબ તક મેં ઉન પીડિતો સે ઉનકે પરિવારો સે નહીં મિલૂંગી તબ તક મેં નહીં. નોંધનીય છે કે 17 જુલાઈના રોજ ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાના મૂર્તિયા ગામમાં જમીનના એક વિવાદમાં ગામના મુખિયાના ગુંડાઓ અને ગામના લોકો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં એક જ પક્ષના 9 લોકોના મોત થયા હતા, તેમજ અસંખ્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18, ગુજરાતી. તો પ્રિયંકા ગાંધીનો આ મામલો દિવસભર છવાયેલો રહ્યો. તેઓએ કરેલા ધરણા અને વિરોધ પ્રદર્શન બાદ તેમના સમર્થકોએ કહ્યું કે અમે પ્રિયંકાની સાથે છીએ. તો અલગ અલગ નેતાઓ દ્વારા અનેક રાજકીય પ્રતિક્રિયાઓ પણ સામે આવી. તો પ્રિયંકા ગાંધી દ્વારા જે ધરણા કરવામાં આવ્યા હતા તેઓનું કહેવું હતું કે માત્ર તેઓ પીડિતોના પરિવારને મળવા જઈ રહ્યા છે, પરંતુ તેઓને રોકવામાં આવી રહ્યા છે. ત્યારે આ તરફ ભાજપે કહ્યું કે કોંગ્રેસે અમને સમજાવવાની જરૂર નથી કે અમારે શું કરવું જોઈએ. તો કોંગ્રેસે કહ્યું કે આ મુદ્દે પ્રિયંકા ગાંધીને રોકવા નહોતા જોઈતા, તેઓ માત્ર પીડિતોને મળવા જઈ રહ્યા હતા, તેઓ અન્ય કંઈ નહોતા કરી રહ્યા. પ્રિયંકા ગાંધી પણ આ મુદ્દે જાણે કે મક્કમ મનોબળ ધરાવતા હતા. તેઓ પણ જ્યાં સુધી તેમને મળવા નહીં દેવામાં આવે ત્યાં સુધી અહીંથી હટવા તૈયાર હતા. उनके दुख को बांटने जा रही थी. हम एक राजनीतिक पार्टी है, राष्ट्रीय पार्टी है, और हम अगर किसी के दुख में जाकर उसका दुख बांटने जा रहे हैं तो सरकार को कहीं रोकने की इजाजत या संविधान में किसी को अधिकार नहीं है. साथ तो आखिरी दम तक हम लोग हैं, मरते दम तक कांग्रेस के साथ है, प्रियंका जी के साथ खड़े हैं. और ये धरना, ये तो गिरफ्तार किया हुआ है. क्योंकि आप भी तकरीबन 5 बार इस प्रदेश की मुख्यमंत्री रही हैं, और आपने क्या दलितों के लिए काम किया, क्या पिछड़ों के लिए काम किया? बिना किसी दस्तावेज के पहले तो उन्हें जाने नहीं दिया, और इसके बाद उनको गिरफ्तार करके चुनार जो है जेल लेके जा रहे हैं, चुनार फोर्ट लेके जा रहे हैं. ये बेहद गंभीर मामला है. इससे पता चलता है कि कानून और व्यवस्था की स्थिति पर जो सवाल उठाता है उसका मुंह बंद करने की कोशिश होती है. कांग्रेस के नेता राहुल गांधी या प्रियंका गांधी कहीं भी जाते हैं तो जो सुरक्षा के नॉर्म्स हैं वो उनको मिलेंगे, और जिनको जिम्मेदारी हम लोगों को मिली है उत्तर प्रदेश और देश की सुरक्षा का, वो हम कर रहे हैं. उसके लिए प्रियंका गांधी जी के सलाह की कोई जरूरत नहीं. આ તરફ કર્ણાટકનો રાજકીય ડ્રામા હજુ પણ યથાવત છે. ફ્લોટરેસ લઈને એક તરફ કોંગ્રેસ જેડીએસ ગઠબંધન સરકાર, તો બીજી બાજુ ભાજપના નેતાઓ સત્તા માટે સંઘર્ષ કરી રહ્યા છે. તો હવે સોમવારે કરવામાં આવી શકે છે ફ્લોટરેસ. કુમારસ્વામીની સરકાર પર સંકટ જારી. કર્ણાટકનો ડ્રામા યથાવત. વિશ્વાસમત પર બબાલ યથાવત.
સોમવારે થઈ શકે છે ફ્લોર ટેસ્ટ. રાજ્યપાલે આપેલી સમય મર્યાદા પૂર્ણ. સોમવારે રચાશે નવી સરકાર. કર્ણાટક વિધાનસભામાં સરકારના વિશ્વાસ મત પર સંગ્રામ યથાવત જોવા મળ્યો. એક તરફ રાજ્યપાલ વજુભાઈ વાળાએ મુખ્યમંત્રી કુમારસ્વામીને બહુમત સાબિત કરવા માટે ફરી 6 વાગ્યા સુધી ડેડલાઈન આપી હતી, પણ તે પણ પૂર્ણ થઈ ચૂકી છે. તેઓએ કહ્યું કે રાજ્યપાલનું તેઓ સન્માન કરે છે, પણ તેમણે આપેલી ડેડલાઈનથી તેઓ આશ્ચર્યમાં છે અને તેઓ આ ડેડલાઈનને લઈને હવે પહોંચ્યા સુપ્રીમ કોર્ટ. તો કોંગ્રેસે હવે સોમવારે ફ્લોર ટેસ્ટની માંગ કરી છે. તો બીજેપીએ કહ્યું કે હરહાલમાં ફ્લોર ટેસ્ટની આ પ્રક્રિયા આજે જ પૂર્ણ થવી જોઈએ. મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ કહ્યું કે સોમવારે ફ્લોર ટેસ્ટમાં ચાહે કેટલો પણ સમય ભલે લાગે, પણ હવે આ ફ્લોર ટેસ્ટ સોમવારે જ પૂર્ણ કરી દેવામાં આવશે. નહીં, વો અલગ બાત હૈ કે ભારતીય જનતા પાર્ટી અપના સત્તા ઓર ધન ઓર તમામ ચીજો કા ઇસ્તેમાલ કરકે અસ્થિરતા પેદા કર રહી હૈ ઓર વિધાયકો કો તોડફોડ કર રહી હૈ. એસા કે આ ભી આજ કે આજ નિર્ણય હોના ચાહીએ, એસી કોઈ વાત હૈ ક્યા? वहाँ कुछ डिफिकल्टी होगी, इसलिए उन्होंने आज के लिए स्थगित किया. देखिए, संविधान में अनुच्छेद 175 में स्पष्ट प्रावधान है कि राज्यपाल सदन को संदेश भेज सकते हैं, मैसेज भेज सकते हैं किसी भी मामले में जो सदन के सामने पेंडिंग हो या और भी किसी मामले में. દિવસો વીતતા જાય છે. રાજ્યપાલ દ્વારા પહેલા ગુરુવારની સમય મર્યાદા આપવામાં આવી, ત્યારબાદ શુક્રવાર. ત્યારે શુક્રવારે પણ આ મામલો લટકતા રહેતા હવે ભાજપ ઈચ્છી રહ્યું છે કે આ મુદ્દે હવે જલ્દી જ નિર્ણય લેવાવો જોઈએ. જો કે સામે પોતાની સરકાર બચાવવા મરણિયા પ્રયાસ કરતી કોંગ્રેસ જેડીએસ હજુ પણ સોમવારે કંઈક હકારાત્મક બને તેની રાહમાં ફ્લોર ટેસ્ટ જાણે કે ટાળવામાં વ્યસ્ત છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18, ગુજરાતી. તો બિહારમાં ભારે પૂરને કારણે તબાહી મચી ગઈ છે. નવાદામાં વીજળી પડવાથી 9 બાળકોના મોત નિપજ્યા. તો આસામમાં જળપ્રલયને કારણે અત્યાર સુધીમાં કુલ 57 લાખ લોકો પ્રભાવિત થયા છે. જોઈએ તબાહીનો આ રિપોર્ટ. બિહારમાં આવેલા ભયાનક પૂરને કારણે ભારે તબાહી મચી ગઈ છે. ત્યારે આ પૂરને કારણે અત્યાર સુધીમાં કુલ 125 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે હજારો લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે. પૂરને પગલે બિહારમાં અરરિયા જિલ્લો સૌથી વધારે પ્રભાવિત છે, જે બાદ કિશનગંજ, પૂર્ણિયા અને કટિહાર જિલ્લામાં ગંભીર પરિસ્થિતિ છે. પૂર્ણિયા મંડળના જિલ્લામાં મહાનંદા અને તેની સાથેની નદીઓમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ છે. અરરિયાથી લઈને કિશનગંજ વચ્ચેના નેશનલ હાઈવે 57 અને 31 અત્યારે એકમાત્ર લાઇફલાઇન છે. લોકોના ઘર પાણીમાં ડૂબ્યા છે. ઘરમાં કાદવ કીચડના થર જામ્યા છે. લોકો એક સ્થળેથી બીજા સ્થળે બોટના સહારે જઈ રહ્યા છે. मुजफ्फरपुर में बूढ़ी गंडक नदी में जल का स्तर खतरनाक हो गया है. मेरे पीछे ये देख सकते हैं, ये बूढ़ी गंडक की धारा है जिसका पानी निकलकर मुजफ्फरपुर नगर निगम के वार्ड 15 में प्रवेश कर गया है. हम अभी खड़े हैं वार्ड 15 में और आप देख सकते हैं कि जुगाड़ की नाव से लोग किस तरीके से अपने घरों से निकल रहे हैं, चूंकि उनके घर में पानी प्रवेश कर गया है और यही हाल पूरे मोहल्ले का है. और वार्ड 15 में सैकड़ों मकान ऐसे हैं जहां की पानी आ गया है, बहुत सारे घरों में पानी प्रवेश कर गया है. नाव कैसे बना? खरीद के लाना पड़ा है, उसके बाद व्यवस्था हुआ. अच्छा, तब उसके बाद बनाया गया जुगाड़ से जो किसी तरह आए आए और जाए. ये तो खतरनाक है. हाँ, खतरनाक तो है ही है. कब टूट जाएगा इसका कोई ठीक नहीं है. अच्छा, तो फिर भी यहाँ नाव नहीं आया? नहीं, अभी तक नहीं आया है. नहीं, पूछने के लिए कोई समस्या? अभी तक कोई उपाय नहीं है. नवादा में बिजली पड़वा थी कुल 9 लोगों ना मौत. बाळको वृक्ष नीचे रमता हता अने बिजली पड़ी. सीएमए मृतकों ना परिवारजनों ने सहाय की जाहिरात करी. મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાની સહાય. આ ઘટના બાદ નવાદાથી સાંસદ અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે બાળકોના મોત અંગે દુઃખ વ્યક્ત કરતા સરકાર પીડિતોની સહાય માટે કટિબદ્ધ હોવાનું જણાવ્યું. જો લોગ મરે હૈ ઉનકે પ્રતિ મેરી સહાનુભૂતિ હૈ. હમારી ક્યા પૂરા દેશ કી આખિર ઇસ આપદા વિપદા મે ઉનકા સાથ દે સબ મિલ કરકે. રાજ્ય ઓર કેન્દ્ર દોનોં બાઢ પર નજર રખે હુએ.
તો આ તરફ આસામમાં પણ સતત વરસાદને કારણે જળપ્રલય આવ્યું છે અને અનેક જિંદગીઓ બેહાલ બની ગઈ. આસામમાં અત્યાર સુધીમાં પૂરથી 27 લોકોના મોત થયા. પૂરની સ્થિતિને પગલે લોકો પોતાના ઘર છોડવા મજબૂર બન્યા છે. અત્યાર સુધીમાં આસામમાં 57 લાખ લોકો પૂરથી અસરગ્રસ્ત બન્યા. હવામાન વિભાગની માહિતી અનુસાર હજુ પણ ઘણા દિવસ વરસાદની સ્થિતિ રહેશે. સમગ્ર રાજ્યમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે રાહત અને બચાવ માટે 251.55 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. બાબરી વિધ્વંસ કેસ મામલે સુપ્રીમ કોર્ટે આપ્યો છે મહત્વનો આદેશ. ભાજપના ટોચના નેતાઓ એલ કે અડવાણી, મુરલી મનોહર જોશી તથા અન્ય સામેનો કેસ 9 માસમાં પૂર્ણ કરવા સુપ્રીમ કોર્ટે કર્યો છે આદેશ. કોર્ટે અન્ય શું ટિપ્પણી કરી, જોઈએ આ રિપોર્ટમાં. ભાજપના નેતા એલ કે અડવાણી, મુરલી મનોહર જોશીની વધી શકે છે મુશ્કેલી. બાબરી વિધ્વંસ કેસમાં 9 માસ બાદ આવશે ચુકાદો. ભાજપના ટોચના નેતાઓ એલ કે અડવાણી, મુરલી મનોહર જોશી તથા અન્ય સામેના કેસ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યોજાઈ, જેમાં કોર્ટે કર્યો મહત્વપૂર્ણ આદેશ. સર્વોચ્ચ અદાલતે ઠેરવ્યું હતું કે બાબરી મસ્જિદ વિધ્વંસ કેસની સુનાવણી 6 મહિનામાં પૂરી કરે અને 8 થી 9 મહિનાની અંદર પોતાનો ચુકાદો આપે. સાથે જ કોર્ટે સુનાવણી કરી રહેલા જજ એસ કે યાદવનો કાર્યકાળ 9 મહિના માટે વધારવાનો આદેશ આપ્યો. ઉલ્લેખનીય છે કે આ કેસની સુનાવણી કરી રહેલા સીબીઆઈ જજ એસ કે યાદવ 30 સપ્ટેમ્બરે રિટાયર થઈ રહ્યા છે. તેઓએ સુપ્રીમ કોર્ટ સમક્ષ ટ્રાયલ પૂરી કરવા માટે 6 મહિનાનો સમય માંગ્યો હતો. 6 ડિસેમ્બર 1992 રોજ અયોધ્યામાં બાબરી મસ્જિદ ધ્વંસ કરવાના કેસમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી જેવા 13 નેતાઓના નામ સામેલ છે. સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચની અધ્યક્ષતા રોહિંગ્ટન ફલી નરીમાને કરી હતી. તો 19 એપ્રિલ 2017ના દિવસે સર્વોચ્ચ અદાલતે રાજકીય રીતે સંવેદનશીલ એવા બાબરી વિધ્વંસ કેસની ડે ટુ ડે ટ્રાયલ ચલાવવા તથા 2 વર્ષની અંદર સુનાવણી પૂર્ણ કરવાના નિર્દેશ આપ્યા હતા. એ સમયે સર્વોચ્ચ અદાલતે બાબરી વિધ્વંસની ઘટનાને અપરાધ ઠેરવીને તેને દેશના બિન સાંપ્રદાયિક બંધારણ ઉપર કુઠારાઘાત સમાન ઠેરવી હતી. એ સમયે ઉત્તર પ્રદેશ સરકારના મુખ્યમંત્રી કલ્યાણસિંહ હાલમાં રાજસ્થાનના રાજ્યપાલ છે, એટલે તેમને બંધારણીય રક્ષણ મળેલું હોવાથી જ્યાં સુધી રાજ્યપાલ પદે રહે તેમને બંધારણીય રક્ષણ મળશે. આ કેસમાં વિનય કટિયાર, સાધ્વી ઋતુંભરા તથા વિષ્ણુ હરિદાલમિયા પણ આરોપી છે. તેમની સામે રાયબરેલીમાં સ્પેશિયલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલતમાં કેસ ચાલી રહ્યો હતો, જેને લખનૌના એડિશનલ સેશન્સ જજ અયોધ્યા બાબતોને ટ્રાન્સફર કરી દેવાયો હતો. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. વાત કરીએ શેર માર્કેટની, તો આજે શેરબજારમાં રોકાણકારોના લાખો રૂપિયાનું ધોવાણ થયું. વિદેશી રોકાણકારોની બજારમાં ભારે વેચવા લીધી. બપોરે સેન્સેક્સ 500 પોઈન્ટથી વધુ તૂટી ગયો. બીજી તરફ નિફ્ટી 11,450થી નીચે પહોંચી ગયો. ટોટો બેન્કિંગ અને મીડિયા તેમજ ફાઇનાન્શિયલ સર્વિસીસ શેર્સમાં નબળાઈથી બજારમાં નિરાશા ફેલાઈ ગઈ. બજારમાં મોટા કડાકાથી રોકાણકારોને મોટો આંચકો લાગ્યો છે. એક દિવસમાં જ રોકાણકારોના 2.9 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા. તો આ તરફ વૈશ્વિક નબળાઈની અસર છતાં સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે અને સોનું 300 રૂપિયા ઉછળી 36,000 રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. તો દિલ્હીમાં સોનાનો ભાવ 35,670ની આસપાસ જોવા મળી રહ્યો છે. ચાંદીનો ભાવ પણ વધ્યો છે. ચાંદી 910 રૂપિયા વધી 41,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામે પહોંચી છે. તો આ તરફ અમદાવાદમાં પણ સોનાનો ભાવ 36,000ને પાર પહોંચી ગયો છે. જાણકારોના મતે ટ્રેડવોરને કારણે સેફ હેવન બાઇંગ વધ્યું છે. રૂપિયામાં રકાસથી સોનાની આયાત મોંઘી બની છે. એટલું જ નહીં પણ સોનામાં ઊંચા ડ્યુટી ભારણથી મજબૂતી જોવા મળી રહી છે. ઝવેરીઓના મતે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું $1,500 થવા સાથે સ્થાનિકમાં ભાવ ઊંચકાઈ 37,000ની સપાટી કુદાવી શકે છે. વડોદરાના એક લંપટ પ્રોફેસરની, વડોદરામાં શિક્ષણ જગતને કલંકિત કરનારી વધુ એક ઘટના સામે આવી છે. મેડિકલ કોલેજના ફિઝિયોથેરાપી વિભાગની એક વિદ્યાર્થીને પ્રોફેસરે બિભસ્ત પૂછતા વિદ્યાર્થીઓએ મચાવ્યો હોબાળો. સંસ્કારી નગરી ફરી એકવાર લજવાઈ અને તેને લજવનાર છે એક પ્રોફેસર. આ વિદ્યાર્થીઓના રોષનું કારણ છે પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીની સાથે કરાયેલું અભદ્ર વર્તન. આ ચોંકાવનારી ઘટના બની છે વડોદરા મેડિકલ કોલેજના ફિઝિયોથેરાપી વિભાગમાં. સયાજી હોસ્પિટલની ફિઝિયોથેરાપી કોલેજની પહેલા વર્ષની વિદ્યાર્થિનીઓને બરોડા મેડિકલ કોલેજના સિનિયર પ્રોફેસરે બેહુદા સવાલ પૂછતા ખળભળાટ મચી ગયો. ઘટના આમ તો 16 જુલાઈની છે,
જ્યારે વિદ્યાર્થીઓની વાયવાની પરીક્ષા લેવાઈ. તે સમયે બરોડા કોલેજના સિનિયર પ્રોફેસર એસ કે નાગરે લવર બોય જેવા સવાલો વિદ્યાર્થીનીઓને કર્યા, જેને લઈને વિદ્યાર્થીનીઓ ડઘાઈ ગઈ. પ્રોફેસર એસ કે નાગરે જે સવાલ કર્યા તે પણ તમને જણાવીએ. લંપટ પ્રોફેસરે વિદ્યાર્થીનીને પૂછ્યું કે તેને કેવો બોયફ્રેન્ડ ગમે, શર્ટ વગરના કેવી બોડીવાળા છોકરા ગમે, તો એમ પણ પૂછ્યું કે મારા જેવી બોડીવાળો ચાલે કે નહીં. પ્રોફેસરે બે વિદ્યાર્થીનીઓ પાસેથી મોબાઈલ નંબર પણ માંગ્યા હતા. એક્ઝામ ચાલતી હતી તો એમને અમને અમે પર્સનલ રાઈટ, મને તો હાઈટ વિશેના ક્વેશ્ચન બહુ પૂછ્યા હતા કે તારી હાઈટ તો બહુ સારી છે અને તારા ઉપર કે બધી બધા કપડાં બી વધારે સૂટ થાય અને સાડી બી સારી લાગે, તો કે મને ફોટો બતાવજે કે તારો કે તું એવો સાડીમાં કેવી લાગે છે અને કે ચોક્કસ બતાવજે કે મને ભૂલતી નહીં. પર્સનલાઇઝ્ડ ક્વેશ્ચન્સ પૂછતા હતા, એમાં મને કીધું કે તારી સ્માઇલ બહુ સારી છે અને તું કોઈ મેડમ જેવી દેખાય છે, તારો નંબર આપ, તો તું રોજ કોલેજ આવે છે ને તો હું તને કોલ કરું ને ત્યારે આવજે તો આપણે ફોટો પાડીશું તારો એ મેડમ સાથે. આ ઘટનાને લઈને ખાસો હોબાળો મચી ગયો છે. આ મામલે વિદ્યાર્થીનીઓએ ઇન્ચાર્જ પ્રિન્સિપાલને ફરિયાદ પણ કરી, તો લંપટ પ્રોફેસર વિરુદ્ધ કડક પગલાં લેવા ઉગ્ર માગણી કરી છે. હવે જોવું રહ્યું કે આ મામલે કોલેજના સંચાલકો કેવી કાર્યવાહી કરે છે. ફરીદ ખાન, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. ફિલ્મ અભિનેત્રી પાયલ રોહતગીએ અભિનેતા એઝાઝ ખાન સામે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં અરજી આપી છે. પાયલનું કહેવું છે કે એઝાઝ ખાને એક વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યો છે જેમાં તેની સામે ખોટા આક્ષેપ કરવામાં આવ્યા છે અને સાથોસાથ ખરાબ ટિપ્પણી પણ કરવામાં આવી છે. પાયલનું કહેવું છે કે એઝાઝ ખાને જે રીતે ટિપ્પણી કરી છે અને ધમકી આપી છે તેનાથી તેના જીવને જોખમ છે. આ બાબતે પોલીસનું કહેવું છે કે એઝાઝ ખાને ગુરુવારે મુંબઈ સાયબર ક્રાઇમ બ્રાન્ચે વિડીયો કેસમાં ધરપકડ કરી છે, ત્યારે તેની કયા વિડીયો કેસમાં ધરપકડ કરવામાં આવી છે તેની તપાસ કરવામાં આવશે અને જે વિડીયોને લઈને પાયલે ફરિયાદ આપી છે તે જ વિડીયો હશે તો આરજી મુંબઈ મોકલી આપવામાં આવશે. દેશની પ્રથમ હરોળની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો નફો વધ્યો છે. નાણાકીય વર્ષ 2020ના પહેલા ત્રિમાસિકમાં રિલાયન્સને 10,104 કરોડનો કન્સોલિડેટેડ નફો થયો છે, જે ગત નાણાકીય વર્ષની તુલનાએ 6.8% વધુ છે. ગત નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકમાં રિલાયન્સનો નફો ₹9,459 કરોડ હતો. કંપનીની આવક વધીને 1.57 લાખ કરોડ થઈ છે. રિટેલ બિઝનેસનો EBITDA 20,000 કરોડને પાર પહોંચ્યો છે. વાર્ષિક આધારે રિટેલ બિઝનેસની આવક 4.2% વધી છે, તો રિટેલ બિઝનેસની આવક 38,196 કરોડ રહી છે. તો પહેલા ત્રિમાસિકમાં જીઓનો નફો 45.6% વધીને 891 કરોડ થયો છે. ગત વર્ષે આ ગાળામાં જીઓનો નફો 610 કરોડ હતો. એપ્રિલ જૂન દરમિયાન રેવન્યુ 11,689 કરોડ રહ્યા છે, તો EBITDA 4,686 કરોડ અને માર્જિન 40.1% રહ્યો છે. જીઓનો Q1 એવરેજ રેવન્યુ પ્રતિ યુઝર 12 રૂપિયા રહ્યો છે. પહેલા ક્વાર્ટરમાં રિલાયન્સ જીઓના ગ્રાહક નોંધાયા છે. ઓછી માંગ છતાં રિલાયન્સનું શાનદાર પ્રદર્શન રહ્યું હોવાનું ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું. ચાંદ પર પગ મૂકવો મનુષ્ય જાતિ માટે એક મોટી સિદ્ધિ માનવામાં આવે છે. 16 જુલાઈ 1969 એ દિવસ હતો જ્યારે માનવ સભ્યતા એક લાંબી છલાંગ લગાવી, પરંતુ અમે અને તમે આ તારીખ સિવાય ચાંદની આ યાત્રા વિશે વધારે કંઈ નથી જાણતા. આખરે કોના મનમાં આ મિશનનો ખ્યાલ આવ્યો? નાસાના એ કયા વૈજ્ઞાનિક હતા જેમણે આ મિશનને સફળ બનાવ્યું? અને જ્યારે નીલ આર્મસ્ટ્રોંગ અને તેમના સાથી એડવિન એલ્ડ્રીન આ અનદેખી દુનિયાની યાત્રા પર નીકળ્યા તો તેમની સામે કેવા પડકારો હતા અને તેનો સામનો તેમણે કેવી રીતે કર્યો? શું ચાલી રહ્યું હતું તેમના મનમાં જ્યારે તેઓ એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યા હતા? આવા અનેક સવાલોનો જવાબ આપણે સૌ જાણવા માંગીએ છીએ. તો આપની આ જિજ્ઞાસાને શાંત કરવા માટે હિસ્ટ્રી 18 ચેનલ લઈને આવી રહ્યું છે એક ખાસ કાર્યક્રમ, મૂન લેન્ડિંગ ધ લોસ્ટ સ્ટેપ નામના કાર્યક્રમનું પ્રીમિયર હિસ્ટ્રી 18ના ST અને HT ચેનલો પર 19 જુલાઈની રાત્રે 10 વાગે થવા જઈ રહ્યું છે. મૂન લેન્ડિંગ ધ લોસ્ટ સ્ટેપ્સ માનવજાતિની મહાનતમ છલાંગની અવિશ્વસનીય સાચી કહાની વિશે જણાવે છે. તો આપ સમય અને તારીખ નોટ કરી લો અને આ શાનદાર કાર્યક્રમ જોવાનું ચૂકશો નહીં.